गुड मॉर्निंग बच्चा पार्टी, वेलकम टू फन एंड लर्न होम लर्निंग। चलो आपणे आजे कंईक नवं नवं शीखीशुं ने। ओके, तो चलो बधा सरस मजाना सरखा बेसी जाओ। सीधा मोबाइलने थोड़ो दूर मूकी दो, मोबाइलनी स्क्रीन थोड़ी मोटी करीने जुओ, फूल स्क्रीन करीने जुओ, बराबर छे। अने आ विडियो पत्या पछी तमारे तमारा कमेंट बॉक्समां जईने तमारी हाजरी पूरवा माटे तमारुं नाम टाइप करवानुं छे अने विडियोने लाइक करवानो छे। ओके, तो हवे आपणे आपणुं शुरू करीशुं ने। यस, કેમ છો બધા બચ્ચા પાર્ટી, મજા માને? ઓકે, હવે આપણે ગયા અઠવાડિયે શું ભણ્યા હતા? ગયા અઠવાડિયે આપણે ભણ્યા હતા પૂનમે શું જોયું, એ પાઠ ભણ્યા હતા ને। એમાં શું હતું? પશુ અને પક્ષીઓ વિશે હતું। પશુ પક્ષીઓ ક્યાં રહે, શું ખાય, કેવા હોય, હે ને, એના એ કેવું બોલે, એના વિશે ભણ્યા હતા। તમે બધાએ વિડીયો જોયો હશે ને, અને મેં તમને પ્રાણીઓ અને પશુ અને પક્ષીઓના અવાજનો પણ વિડીયો મોકલ્યો હતો, જોયો ને તમે બધાએ? બરાબર જોજો, હું ધ્યાનથી ને બધાના અવાજોને ઓળખી જજો, બરાબર છે? ઓકે, હવે આજે છે ને આપણે શું ભણવાના છીએ? આજે હું તમને એક નવો પાઠ ભણાવવાની છું, નવો લેસન, બરાબર। એની અંદર શું છે ખબર છે તમને? હું તમને પાઠનું નામ કહીશ ને તો તમને ખબર પડી જશે। એનું નામ છે વનપરી। વનપરી એટલે વનમાં રહેનારી પરી। અને વનમાં શું હોય? વન એટલે જંગલ। ત્યાં શું હોય? વૃક્ષો હોય, છોડ હોય, હે ને, એની પર ફળ ફૂલ બધું બેઠેલું હોય, એવું તો જોવા મળે ને આપણને। નાના નાના મોટા મોટા અલગ અલગ પ્રકારના, બહુ બધા અલગ અલગ પ્રકારના વૃક્ષો અને છોડ જોવા મળે મળે ને। હા, તો આપણો આ પાઠ શેના વિશે હશે? આપણને એમાં શું જાણવા મળશે? આપણને એમાં વૃક્ષો, છોડ, એવું બધું એના વિશે ભણવા મળશે, વનસ્પતિ વિશે ભણવા મળશે। પહેલાં આપણે પશુ પક્ષી વિશે ભણ્યા, હવે આપણે વનસ્પતિ વિશે ભણીશું, બરાબર ને? તો બધા રેડી છો ને? ઓકે, તો કાન ખુલ્લા, આંખો ખુલ્લી, ધ્યાનથી અહીંયા જોવાનું અને ધ્યાનથી સાંભળવાનું। પહેલાં એક વખત છે ને આપણે સરસ મજાનો પાઠ વાંચી લઈએ, બરાબર। પાઠ વાંચ્યા પછી હું તમને એના વિશે થોડું વધારે બી સમજાવું, સમજાવું ને? ઓકે, શરૂ કરીએ આપણે, રેડી ને બધા? યસ, જુઓ આ આપણો પાઠ છે વનપરી, દેખાય છે ને તમને? હા, હવે હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો। તમારે પણ પછી તમારા પુસ્તકમાં પાઠને વાંચવાનો છે ધ્યાનથી, બરાબર। અમે રવિવારે બગીચામાં ગયા હતા। અમે સંતા કુકડી અને અંતાક્ષરી રમ્યા હતા। અમે ખૂબ જ મજા કરી। થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ, હું વનપરી બનીશ। વનપરી જે નામ બોલે બધાએ તે વસ્તુને અડકવા જવાનું। આ રમતની શરૂઆત થઈ। દીદીએ કહ્યું, વનપરી છોડને અડકવાનું કહે છે। એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા। જો રવિવારનો દિવસ હતો, બધા બાળકો બગીચામાં રમવા ગયા, ત્યાં એ લોકોએ પહેલાં સંતા કુકડીને અંતાક્ષરી રમ્યા, અને પછી દીદીએ શું કહ્યું કે ચલો આપણે સરસ મજાની રમત રમીએ, હું તમને રમાડું, અને હું વનપરી બનીશ, અને હું તમને જેને કહું ને, વનપરી જે કહે ને, એને તમારે અડવા જવાનું, બરાબર છે? હવે દીદીએ શું કહ્યું? દીદીએ બધાને શું કહ્યું? વનપરીએ છોડને અડકવાનું કહ્યું, હે ને? વનપરીએ શું કહ્યું કે છોડને અડકો। હવે જો બધા બાળકો છોડને અડકવા ગયા, બરાબર, એમાં અમુએ ગલગોટો પકડ્યો। આ છે ને અમુ છે, તમને બતાવું, હા, આ અમુ છે, આ રહી, એને શું પકડ્યું? આ ગલગોટો પકડ્યો, જો ગલગોટો છે ને, તમે જોયું છે ને, વેરી ગુડ, હા, આ ગલગોટાને પકડ્યું। અને તો તમને કોઈ પૂછે, પછી જુઓ અહીંયા આગળ શબનમ છે, બરાબર, શબનમે શું શને અડ્યું? જસ્મીનને અડી શબનમ। પછી અહીંયા કોણ છે? અહીંયા છે દયારામ, દયારામે લીમડાના ઝાડને અડ્યો, અને માઇકલે મહેંદીના ઝાડને ટચ સ્પર્શ કર્યો। હવે તમને કોઈ પૂછે કે અમુએ શું પકડ્યું હતું, તો તમને ખબર પડે ને કે અમુએ ગલગોટો પકડ્યો હતો। તમે આ પુસ્તકનું આ પાન છે ને બરાબર સરસ મજાનું જોજો। અમુએ શું પકડ્યું? અમુએ ગલગોટો પકડ્યો। શબનમે બેસીને કયા છોડને સ્પર્શ કર્યો? જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો। દયારામે શું પકડ્યું? તો દયારામે લીમડાના ઝાડને સ્પર્શ કર્યો, અને માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો, હે ને, આ માઇકલ છે। તો તમને પૂછે તો તમને પ્રશ્નનો જવાબ આપતા આવડે ને? હું તમને પૂછું કે માઇકલે કયા છોડને સ્પર્શ કર્યો, તો બાળકો શું કહેશે? તમે બધા શું કહેશો? માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો, બરાબર ને? હવે જુઓ છે ને, દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે। શબનમે કહ્યું, દીદી તમે પણ એક નાના છોડ પર બેઠા છો। આ બધા સરસ મજાનું બધાને અડીને આવ્યા ને, તો દીદી એવું કીધું કે બહુ સરસ, બધાએ સરસ ગેમ રમી, રમત સરસ રમી, પણ તમે જોયું કે બધા છોડ અલગ અલગ પ્રકારના છે, હે ને, કોઈ નાનો છે, કોઈ મોટો છે, તો કોઈનું થડ જાડું છે, કોઈનું થડ પતલું છે, એ બધા છોડ કેવા હતા? અલગ અલગ, હે ને, જાસ્મીનનો અલગ હતો, લીમડાનો અલગ હતો, મહેંદીનો અલગ હતો, ગલગોટાનો અલગ હતો। હવે છે ને શબનમે શું કહ્યું દીદીને?
કે દીદી તમે પણ એક સરસ નાના છોડ પર બેઠા છો, હે ને? હવે દીદી ક્યાં બેઠા હતા તમે જોયું? શેના પર બેઠા છે દીદી? ઘાસ પર, હે ને? તો ઘાસ બી શું કહેવાય? ઘાસ શું કહેવાય? એક નાનો છોડ કહેવાય ને, આ ઘાસ છે ને એ બધું, એ પણ એક નાનો છોડ કહેવાય, બરાબર ને? તો કયા છોડ પર બેઠા છે દીદી? તમને કોઈ એવું પૂછે કે દીદી કયા નાના છોડ પર બેઠા છે તો તમે કહી શકો ને કે ઘાસ ઉપર, બરાબર ને? જો અહીંયા લખ્યું છે, શું તમે કહી શકો દીદી કયા છોડ પર બેઠા હશે? તો દીદી ઘાસ પર બેઠા છે. રમત ફરી શરૂ થઈ. વન પરીએ કહ્યું, એવા વૃક્ષને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. હવે વનપરી આગળ રમત ચલાવી. એમાં એવું કીધું કે કોઈ એવું વૃક્ષ હોય ને કે જેનું થડ પતલું હોય અથવા જાડું હોય, એને અડો. તો જો અહીંયા બાળકો અડી રહ્યા છે ને, અહીંયા જાડા થડને અડ્યા, અહીંયા પતલાને અડ્યા. બાળકો ફરી જાડું અથવા પાતળું થડ હોય તેવા વૃક્ષને અડવા દોડ્યા, જે ચિત્રમાં બતાવ્યું છે. તમે એવું કયું વૃક્ષ જોયું છે જેનું થડ જાડું હોય? તમે જોયા છે એવા વૃક્ષો જેનું થડ જાડું હોય? તો કયું વૃક્ષ હોય? આંબો હોય, વડલો હોય, હે ને? એના થડ કેવા હોય? જાડા જાડા હોય. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે. માઇકલ છે ને, એને એવું લાગ્યું કે આ તો કેવી મજા આવે આપણને વનપરી બનવા મળે. તો તેને બધાને આદેશ આપી શકે છે, બધાને કહી શકે કે આ કરો પેલું કરો. તો માઇકલને બી વનપરી બનવાનું મન થયું. તો એને શું કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા. છોકરો પરી બને, હવે બધા નવી વનપરી સાથે પાસેથી આદેશ લેવા તૈયાર થયા. પણ રમત રમતા હોઈએ તો છોકરો કે છોકરી કોઈ પણ બની શકે, હે ને? તો હવે માઇકલ વનપરી બન્યો. અને માઇકલે શું કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. હવે માઇકલે શું કહ્યું કે મને પાંદડા લઈ આપો. વનપરી બનીને એવું બોલો કે ચલો પાંદડા લઈ આવો. તો બધા દોડ્યા, પણ દીદીએ કીધું કેમ કે પાંદડા તોડાય નહીં ને, એ તો ઝાડ મરી જાય. એટલે નીચે પડેલા પાંદડા લાવવાનું દીદીએ કહ્યું. હવે જો અહીંયા છે ને, તમે જો પાંદડા જોયેલા હોય ને, એનું તમારે અહીંયા નામ લખવાનું, બરાબર? લીમડાના લખ્યા તો લીમડાના પાંદડાનું નામ લખવાનું, અહીંયા કેળ જોયું તો કેળનું લખવાનું, આંબો જોયો તો આંબાના પાંદડા, બરાબર? જે પાંદડા તમે જોયા હોય ને તમારે અહીંયા લખવાના છે. શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? જુઓ, બધા અલગ અલગ છે ને. જો હું તમને બતાવું, આ છે ને, આ છે કોલિયસ છે, આ છે કમળનું પાન, આ મની પ્લાન્ટ છે, આ લીમડો છે, આ પીંપળાનું પાન છે, અને આ છે ને, હું તમને કહું, આ પણ એક પ્રકારની કોલિયસ છે, અને આ સિંગોનિયમનું પત્તું છે, એને કેલેન્ડ્યુલા પણ કહેવાય. હું તમને બતાવીશ, બરાબર? તમે નર્સરીમાં જશો ને તો આવા જુદા જુદા પાંદડાના તમને જોવા મળે છે. હા, દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જો કેટલા ગોળ, કેટલા લાંબા, કેટલા ત્રિકોણ, અલગ અલગ પ્રકારના પાંદડા હોય ને, એનો આકાર બી જુદો હોય. અમુએ કહ્યું, તેના રંગ પણ અલગ અલગ છે. કેટલા ઘેરા લીલા છે, કેટલાક આછા લીલા છે, કેટલાક પીળા, લાલ, જાંબલી છે. એક પાંદડું એવું છે જે લીલું છે પણ તેમાં સફેદ ડાઘ છે. જો છે ને બધા અલગ અલગ. આ છે ને, આ માર્બલ મની પ્લાન્ટ છે, એ આવો હોય, હે ને? પછી આ કોલિયસ હોય ને, કોલિયસના પાંદડા કેવા હોય? જાંબલી કલરના હોય, રંગબેરંગી હોય. આ કેલેન્ડ્યુલા છે, બરાબર ને? કમળનું પત્તું બી છે. ચલો હવે આગળ વાંચું. હા, પછી એની કિનારી બી અલગ અલગ છે ને. કોઈની ખાચા ખાચાવાળી છે, કોઈની સીધી છે, કોઈ ગોળ છે, કોઈ લાંબુ પત્તું છે. પાંદડા બધા અલગ અલગ હોય ને. હું તમને છે ને આનો એક વિડીયો બનાવીને બતાવવાની છું. હા, તમારે તમારા ઘરમાં બી જેટલા બી પાંદડા હોય ને, એ આજુબાજુ તમને ઝાડ કે એના નીચે પડેલા તો એ લઈને તમારે જોવાના. જો અહીંયા એક નાનકડી કવિતા છે, બરાબર છે? એ તમારે ગાવાની છે. એ તો તમારા મજા માટે છે. પાંદડા લીલા પીળા ગમતા કે પાંદડા મને ગમતા, પાંદડા તો જાંબલી રંગના હોય કે પાંદડા મને ગમતા, પાંદડા તો નોખા અનોખા, નોખા અનોખા એટલે અલગ અલગ, હે ને? નાના મોટા હોય, અલગ અલગ હોય, કલર અલગ હોય, એનો રંગ જુદો હોય, આકાર જુદો હોય, એની કિનારી જુદી હોય, એ બધું આના વિશે લખેલું છે. જો હવે અહીંયા શું કહ્યું છે કે લીંબુ, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષોના થોડા પર્ણો એકઠા કરો, હે ને? તો લીંબુના પાંદડા હોય ને, જો આ બધા પાંદડા છે ને, એમાંથી સુગંધ આવે. શું આવે? સુગંધ આવે. લીંબુનું પાન હોય ને, એને તમે મસળીને સૂંઘો ને તો એમાં સુગંધ આવે, બરાબર? પછી આંબાનું હોય ને, એમાં બી સુગંધ આવે. અહીંયા લખ્યું છે, બધા પર્ણોને એક પછી એક વારાફરતી ઘૂંટીને સૂંઘો. શું એ બધાની ગંધ સમાન છે? શું તમે ગંધથી પર્ણોને ઓળખી શકો? પર્ણોને અન્ય કઈ રીતે ઓળખી શકાય? આ ચિત્રને જુઓ, આ સૂકા પર્ણોમાંથી બનાવેલ છે. જો આ ચિત્ર સરસ મજાનું, આ પાંદડા સૂકવીને બનાવી શકાય ને? કેવું સરસ મજાનું બનાવ્યું છે, હે?
અહીંયા પીપળાનું પાન છે, પછી બીજા બધા અલગ અલગ પાંદડા છે, કનેર કરણનું પાન છે, એ બધા લઈ અને સરસ મજાનું આવું ચિત્ર પણ આપણે બનાવી શકીએ. જો અહીંયા ચિત્રથી છાપકામ કરી છે, આપણે પણ આ પ્રવૃત્તિ કરીશું, હે ને? બધા બાળકોએ કરવાની છે. હું તમને કરીને બતાવીશ કેવી રીતે કરવાનું. પાંદડું મૂકવાનું હોય, એની પર કાગળ મૂકવાનું, અને કાગળ ઉપર આપણે ક્રેયોન હોય ને એને આડો કરી અને ઘસવાનો, એટલે આવી ડિઝાઇન થઈ જાય. બરાબર? જુઓ, પછી અહીંયા ઝાડ હોય ને, ઝાડની ઉપર બી આવી રીતે તમે કાગળ મૂકો ને, પછી એની ઉપર આવી રીતે ક્રેયોન ઘસો ને, તો તમને આની ડિઝાઇન જોવા મળે. આ પ્રવૃત્તિ બધા છોકરાઓએ કરવાની છે. બરાબર છે? જો અહીંયા શું લખ્યું છે, ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો. તો જેની પર તમારા ઘરમાં પાંદડાની અને ફૂલોની છાપ હોય, જેમ કે ઓશિકાના કવર હોય, ચાદર હોય, બરાબર, રૂમાલ હોય, તમારા કપડાં હોય, પડદા હોય, જાજમ હોય, હે ને, શેતરંજી હોય, જેની પર બી ફૂલો અને પાંદડાની ડિઝાઇન હોય ને એના નામ લખવાના તમારા ઘરે. કપરકાબી પર બી હોય ને ઘણીવાર તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખો. હવે તમે કયા જોયા છે તમારે જાતે લખવાના. કોઈએ આંબો જોયો હોય, કોઈએ પીપળો જોયો હોય, જેટલા ઝાડ લખે જોયો, લીમડો જોયો હોય, લીમડો તો બધાએ જોયો હોય, હે ને? તો બધા ઝાડના નામ તમારે લખવાના. શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? છે તમે, જેમ કે કોઈ એમ કે મેં સફરજનનું ઝાડ નથી જોયું, સફરજનનું નામ સાંભળ્યું છે કે ઝાડ ઉપર હોય પણ ઝાડ નથી જોયું, કોઈ કે મેં અશ્વગંધા નથી જોઈ, કોઈ કે મેં શતાવરી નથી જોઈ. તો તમે જે ના જોયા, તમે નામ સાંભળ્યા છે પણ તમે જોયા નથી, તો એવા તમારે અહીંયા લખવાના છે. બરાબર? પછી જુઓ, શોધો અને કહો વડીલોને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે પૂછો. જુઓ, પહેલાંના જમાનામાં ઘણા બધા વૃક્ષો હતા, એમાંના ઘણા કેટલાક એવા હશે કે જે અત્યારે જોવા ના મળતા હોય. તો તમારા ઘરમાં તમારા દાદા દાદી હોય ને, એમને પૂછવાનું કે દાદા તમે એવા કોઈ ઝાડ છે કે જે તમે જોયા હોય પણ અત્યારે જોવા ના મળતા હોય, હે ને? તો દાદા તમને કહેશે. બરાબર છે? અને વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલાં નહોતા. ઘણા એવા બી હશે કે જે પહેલાંના જમાનામાં નહોતા પણ અત્યારે જોવા મળતા હશે, હે ને? જેમ કે કલમી આંબા હોય, નાના નાના આંબા, એ બહુ વર્ષો પહેલાં નહોતા, પહેલાં દેશી આંબા પર જ કેરી થતી હતી. એવા ઘણી બધી પ્રજાતિ અત્યારે વૈજ્ઞાનિકોએ શોધી છે, હે ને? એવા બી શોધ્યા છે કે એક જ ઝાડવાની પર બધી પ્રકારના ફળ આવે, એવા પણ અત્યારે સંશોધન થયા છે. તો એવા દાદાએ નહીં જોયા હોય પણ અત્યારે એવા જોવા મળે છે. બરાબર ને? ઓકે, વૃક્ષ સાથે મિત્રતા. તમારી શાળા અથવા ઘરની નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો. હા, આ બધાએ કરવાની. જુઓ છે ને, તમારો જન્મદિવસ હોય તો હું તમને કહેતી ને કે આપણે એક વૃક્ષ લાવીને વાવવાનું, એને તમારે નામ આપવાનું અને રોજ એને પાણી પીવડાવવાનું, હે ને? આપણે શાળામાં એવું કરતા હતા ને. તો તમારે અત્યારે શાળા બંધ છે ને, તો તમારે તમારા ઘરની આજુબાજુ જે બી ઝાડ હોય ને એને તમારે નામ આપવાનું અને તમારે રોજ એને ઓબ્ઝર્વ કરવાનું, એનું અવલોકન કરવાનું કે એના પાંદડા કેવા છે, નાનું છે તો મોટું કેવી રીતે થાય છે, ધીરે ધીરે થાય છે કે જલ્દી જલ્દી થાય છે. બરાબર? એની પર કેવા ફૂલ આવે છે, કેવા ફળ આવે છે, બધું તમારે એનું જોવાનું. બરાબર ને? એનું ધ્યાન રાખવાનું ઝાડનું. શું તમે તમારા મિત્ર વૃક્ષને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? હે ને, નામ આપવું ગમે ને તમને, નામ આપજો સરસ મજાનું. બરાબર? તમને જે ગમે તમે તમારા મિત્ર વૃક્ષને શું નામ આપશો એ નામ બી તમારે અહીંયા લખવાનું છે. હતો હવે છે ને, આ તો તમારી થઈ પ્રવૃત્તિ. બરાબર છે? તમારો મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે, જો મેં તમને કહ્યું ને, તમે અવલોકન કરશો તો તમને બધી ખબર પડી જશે. બરાબર? જેમ કે કોઈ મને ગુલમોર બહુ ગમે, બરાબર, તો મેં એને નામ આપ્યું ગોલ્ડી. બરાબર ને? અને હવે એ મને શું કયા ફૂલો આપશે, તો ગુલમોરના ફૂલો આપશે. બરાબર ને? એની પર ઝીણા 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 એવા એના ફળ બી બેસતા હોય છે. પછી તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાય છે, તો ઝીણા ઝીણા. મારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા છે, ઝીણા છે. તમારે તમારા કહેવાના. કયા પ્રાણીઓ તમારા મિત્ર વૃક્ષ પર રહે છે, તો મારા મિત્ર વૃક્ષ છે ને મારો ગોલ્ડી, એની પર છે ને હોલાએ મસ્ત મજાનો એનો માળો બનાવે છે. પછી ખિસકોલી બી રહે છે, પછી કીડી મકોડા બી ઉપર ચડતા હોય છે, હે ને? ઝીણા ઝીણા કાણા હોય, એની અંદર રહેતા હોય છે. ચલો, હવે અહીંયા છે ને એને દોરવાનું છે. તમારે તમારા મિત્ર વૃક્ષને એમાં રંગ પૂરવાના છે. આ થયો તમારો પાઠની સમજૂતી. બરાબર? હવે બધાએ આ પ્રવૃત્તિ કરવાની છે, અંદર જે પણ બતાવી છે. બરાબર ને? કઈ કઈ પ્રવૃત્તિ કરશો? એક તો તમે આ કરશો, આ પ્રવૃત્તિ કરશો. બરાબર? પછી તમે તમારા એક આ પ્રવૃત્તિ કરીશું. પછી બીજી કઈ કરવાની છે, એક ઝાડની ઉપર જઈને આ પ્રવૃત્તિ પણ કરવાની, હે ને? એની ખાલ હોય એના પર. બરાબર છે? સમજ પડી ગઈ બધાને? ઓકે, તો અહીંયા આપણે આપણો પાઠ પૂરો કરીએ છીએ. બરાબર છે? અને બાળકોએ શું કરવાનું છે, આ બધી પ્રવૃત્તિ કરવાની છે સરસ મજાની, અને એના ફોટા કરીને મને મોકલવાના છે. બરાબર ને? ઓકે, તો હવે ત્યાં સુધી શું કરીશું, ત્યાં સુધી તમે તમારી પ્રવૃત્તિ કરો અને હું તમારા માટે નવો વિડીયો બનાવું. બાય બાય.